गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गणित विषय शीखवानो छे। तो गणित विषय में आपणे नवू चेप्टर शुरू कर्युं हतुं, आ सरवाड़ानुं त्रीजुं चेप्टर सरवाड़ा। सरवाड़ा एटले अमुक वस्तु होय एमां बीजी वस्तु आवे एटले बधी वस्तु साथे गणीए अने जे थाय ए सरवाड़ो, बराबर। अत्यार सुधी आपणे चित्रोथी सरवाड़ा शीख्या हता के पहला चित्रमां जेटली संख्या होय एटली, पछी बीजा चित्रमां जेटली संख्या होय एटली, बधुं साथे गणीने पछी लखता हता। हवे सीधा रकमथी, तो जो अहींया आपेलुं छे आपणने बे, पछी आने वत्ता बोलाय, पछी आ त्रण, पछी आने बराबर बोलाय। आ बधुं हवे याद राखवानुं, ओके। बराबर केटला थाय? आ आडो सरवाड़ो छे ने आ ऊभो सरवाड़ो छे, ई ज रीते छे, बराबર। આ રકમ છે એટલી જ રકમ અહીંયા છે, એટલે અહીંયા જેટલો જવાબ આવશે એટલો જ આપણે અહીંયા આવશે। પણ આ બંને રીત તમને શીખડાવું છું। જો બે લખેલું છે એટલે આપણે બે ટપકા કરી દેવાના, પછી ત્રણ લખેલું છે એટલે એક બે ને ત્રણ ટપકા કરી દેવાના, પછી શું કરવાનું, બધા ટપકાને એક સાથે ગણી લેવાના, એટલે એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે જવાબ આવે પાંચ। પછી એવી જ રીતે આ ઊભો સરવાળો છે તો આપણે ઊભાની બાજુમાં લખવાના, બે લખેલા છે એની બાજુમાં બે ટપકા, ત્રણ લખેલા છે એની બાજુમાં ત્રણ ટપકા, પછી બધાય સાથે ગણો એટલે એક બે ત્રણ ચાર ને પાંચ, બંનેનો જવાબ સરખો જ છે ને, કારણ કે રકમ સરખી છે બે વત્તા ત્રણ ને અહીંયા પણ બે વત્તા ત્રણ, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો જો અહીંયા આપેલું છે આપણને ચાર વત્તા બે બરાબર કેટલા થાય, આડા સરવાળામાં છે ને એવી જ રીતે ઊભા સરવાળામાં છે ચાર વત્તા બે, તો જ્યાં ચાર લખેલા છે ત્યાં આપણે ચાર ટપકા કર્યા જો આ બે બે જગ્યાએ, પછી જ્યાં બે લખેલા છે ત્યાં આપણે બે ટપકા કર્યા, બરાબર। હવે બધાય ટપકાને સાથે ગણીએ, એક બે ત્રણ ચાર, પછી પાંચ ને છ, એટલે જવાબ આવશે છ। એવી જ રીતે અહીંયા પણ એક બે ત્રણ ચાર પાંચ ને છ, એટલે છ જવાબ। પછી એવી રીતે અહીંયા નીચે જુઓ તો પાંચ વત્તા એક બરાબર, એવી જ રીતે અહીંયા પાંચ વત્તા એક, એટલે જવાબમાં શું આવશે, તો આપણે પહેલાં પાંચ છે અહીંયા પાંચ ટપકા કરીએ બે જગ્યાએ, એક છે ત્યાં એક ટપકું બે જગ્યાએ। હવે આપણે જોઈએ તો શું જવાબ આવે છે, ચાલો જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને આવડું આ એટલે છ, તો અહીંયા છ જવાબ આવ્યો। એવી રીતે અહીંયા પણ એમ જ થશે, એક બે ત્રણ ચાર પાંચ અને આ એક એટલે છ, બધાને સાથે ગણી લેવાના, બરાબર। ત્યાર પછી અહીંયા છે ત્રણ વત્તા છ બરાબર કેટલા થાય, અને એવી જ રીતે અહીંયા ઊભું આપી દીધું છે ત્રણ વત્તા છ, તો જ્યાં ત્રણ લખેલું છે ત્યાં આપણે ત્રણ ટપકા કરીએ જો આ બે જગ્યાએ, પછી જ્યાં છ લખેલું છે ત્યાં આપણે એક બે ત્રણ ચાર પાંચ ને છ ટપકા કરીએ બે જગ્યાએ, બરાબર। હવે આ બધા ટપકાને સાથે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો જવાબ નવ આવે। એવી જ રીતે અહીંયા ગણો તો પણ એમ જ થાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, એટલે જવાબ નવ। પછી આગળ જોઈએ તો સાત વત્તા શૂન્ય બરાબર કેટલા થાય, એવી જ રીતે અહીંયા અહીં આપેલું છે સાત વત્તા શૂન્ય। હવે સાત છે ત્યાં હું તમને પહેલાં જ મેં તમને કીધું હતું શૂન્ય એટલે કાંઈ નહીં, બરાબર। તો સાત વત્તા શૂન્ય, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો અથવા શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરો તો એનો જવાબ અહીંયા આપેલી હોય ને એની જ સંખ્યા આવે, એટલે આમાં તમારે કાંઈ ગણવું નહીં પડે। તમારે આ જોવાનું કે સાત વત્તા શૂન્ય આપ્યું હોય અથવા પહેલાં શૂન્ય ને પછી સાત આપ્યું હોય તો જવાબમાં આના જ સંખ્યા આવે, એટલે શૂન્યની સિવાયની બીજી જે સંખ્યા હોય ને એ જ જવાબમાં આવે। તો આપણે જવાબ લખીએ અહીંયા સાત વત્તા શૂન્ય બરાબર સાત, અને આમ પણ ગણતરી કરીએ તો પણ કેવી રીતે થાય, જો સાત છે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટપકા કર્યા, બરાબર। સાત છે એટલે, અને શૂન્ય છે તો શૂન્ય હોય તો એકેય ટપકું કરવાનું નહીં, શૂન્ય એટલે કાંઈ નહીં તો આપણે એકેય ટપકું ન કરવું પડે। તો હવે જવાબમાં કેટલા આવે, તો અહીંયા તો કંઈ છે ને અહીંયા તો આપણે આ સાત ટપકા કરેલા છે એ નહીં જેમનેમ છે, તો અહીંયા સાતના સાત જ જવાબ આવે, સમજણ પડી। મેં તમને શૂન્ય વિશે સમજાવ્યું હતું ત્યારે કીધું હતું, એટલે એના ઉપરથી આપણે કોઈ પણ સંખ્યામાં શૂન્ય જોઈએ એટલે સીધો જે સંખ્યા હોય એનો એ જ જવાબ લખી શકીએ, અને ગણતરી કરો તો પણ આ રીતે એની જ સંખ્યા જવાબમાં આવે। એવી જ રીતે જો અહીંયા શૂન્ય વત્તા નવ આપેલું છે તો શું કરવાનું, આમાં પહેલાં શૂન્ય છે તો શૂન્યમાં કાંઈ ન કરીએ ને નવમાં નવ ટપકા કરીએ તો એના જ જવાબ આવશે, એટલે અહીંયા આપણે સીધું નવના નવ જ જવાબ લખી દઈએ। અહીંયા પણ એવી રીતે કરીએ છીએ આપણે કે શૂન્ય વત્તા નવ આપેલું છે તો નવના નવ જ જવાબમાં આવે, બરાબર। હવે પાછળના પેજ ઉપર આપણે જોઈએ, જો અહીંયા આની પાસે ત્રણ ફુગ્ગા છે વત્તા આની પાસે બે ફુગ્ગા છે, બેના ફુગ્ગા ભેગા કરી દીધા તો કેટલા થયા, એક બે ત્રણ ચાર ને પાંચ, બરાબર। એવી જ રીતે જો અહીંયા ત્રણ ફુગ્ગા હતા આની પાસે એકેય નથી તો બેના મળીને કેટલા થાય, તો ત્રણના ત્રણ જ રહીએ ને,
આ છોકરાની પાસે ત્રણ હતા, આ છોકરીએ એને એકેય નથી આપ્યા, શૂન્ય. એટલે ત્રણના ત્રણ, કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો એટલી ને એટલી જવાબ રહે. હવે આમાં આ છોકરા પાસે કાંઈ નથી ને આ છોકરી પાસે બે ફુગ્ગા છે. હવે કાંઈ નથી ને એને આ છોકરી બે ફુગ્ગા આપી દે તો શું થાય? તો બેના બે જ આવે, બરાબર. કેવી રીતે? તો આની પાસે કાંઈ નહોતું એટલે શૂન્ય, અને આની પાસે બે ફુગ્ગા હતા એ એણે એને આપ્યા, અને આપ્યા એટલે એની પાસે કેટલા થયા? બે જ. કાંઈ નહોતું ને બે આવ્યા તો બેના બે જ આવે. પછી એવી જ રીતે જુઓ, આ છોકરા પાસે ચાર ફુગ્ગા હતા અને આ છોકરી પાસે એકેય નથી, એને કાંઈ આપતી જ નથી, તો એની પાસે તો ચાર એમને જ રહેવાના છે. એટલે ચાર વત્તા શૂન્ય બરાબર ચાર, શૂન્ય વત્તા બે બરાબર બે. એવી જ રીતે અહીંયા જુઓ, આ છોકરા પાસે પાંચ ફુગ્ગા છે, આ છોકરી એને એક પણ ફુગ્ગો આપતી નથી, એની પાસે છે જ નહીં. એટલે આ પાંચ વત્તા આ શૂન્ય, એટલે પાંચમાં શૂન્ય ઉમેરો એટલે પાંચ હોય તો એમને એમ જ રહેવાના છે. આ એને કાંઈ ન આપે તોય એની પાસે તો પાંચ એમને જ રહીએ ને. એટલે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો જવાબ આપણને એની જ સંખ્યા મળે, અથવા શૂન્યની અંદર કોઈ પણ સંખ્યા ઉમેરો તો જવાબ જે સંખ્યા હોય એની એ જ રહે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે, જો અહીંયા આની પાસે ત્રણ ફુગ્ગા છે, આની પાસે ચાર ફુગ્ગા છે, તો બંનેના ભેગા કરો તો કેટલા થાય? તો ત્રણ વત્તા ચાર, એટલે આ ભેગા કરેલા છે એ કેટલા છે? જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, એટલે અહીંયા ચાર ત્રણ વત્તા ચાર બરાબર સાત થાય, બરાબર. પછી અહીંયા આપણને ચિત્રોના સરવાળા આપ્યા છે, કેવી રીતે કરવાનું ઉદાહરણ એક આપેલું છે એ આપણે જોઈને એવી રીતે આપણે આગળ કરવાનું છે. પહેલા બોક્સમાં જેટલી સંખ્યાઓ જેટલી વસ્તુ હોય એની સંખ્યા અહીંયા નીચે લખવાની. અહીંયા ત્રણ દ્રાક્ષના ઝુમખા છે એટલે અહીંયા આપણે ત્રણ લખવાના. પછી અહીંયા આ બોક્સમાં એક બે ત્રણ ને ચાર દ્રાક્ષના ઝુમખા છે તો આપણે અહીંયા ચાર લખવાના. હવે બધાય મળીને કેટલા થાય? તો બધાને સાથે ગણી લેવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, એટલે અહીંયા સાત લખવાનું. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા કેટલા સફરજન આપેલા છે? એક બે ત્રણ ને ચાર, એટલે આપણે અહીંયા ચાર લખશું. આ બોક્સની અંદર પણ એક બે ત્રણ ને ચાર સફરજન આપેલા છે એટલે આપણે અહીંયા ચાર લખશું. હવે બેનો સહેલો સરવાળો બતાવું. અહીંયા તો આપણને ખબર જ છે ચાર લખેલા છે એટલે ચાર છે જ, અને એમાં બીજા ચાર ઉમેરવાના છે તો ચાર પાછા નહીં ગણવાના. આ ચાર તો છે એ આપણને અહીંયા લખેલા છે એટલે ખબર જ છે, ચાર પછીથી અહીંયા ગણવાનું, એટલે પાંચ છ સાત ને આઠ, એટલે સીધા અહીંયા આપણે આઠ લખવાના. એવી જ રીતે આ લીંબુમાં જોઈએ તો અહીંયા કેટલા લીંબુ છે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા આપણે પાંચ લખ્યા. પછી વત્તા આ બોક્સમાં કેટલા છે? વત્તા છે એટલે ઉમેરવાનું યાદ રાખજો. અહીંયા આ બોક્સમાં બે લીંબુ છે તો આપણે અહીંયા બગડે બે લખવાના, બરાબર. હવે આપણે આ બધાને સાથે ગણવાના હોય તો આ બધાને ફરીથી ગણશું નહીં, આપણને ખબર છે અહીંયા પાંચ છે એટલે આપણે અહીંયા પાંચ લખ્યા છે, તો પાંચ પછી શું આવે? છ, અને છ પછી સાત, એટલે સીધા જ અહીંયા સાત થઈ ગયા, થઈ ગયા ને. ત્યાર પછી જો અહીંયા આપણને આ જામફળ આપેલા છે જમરૂક, તો જમરૂકમાં પણ આપણે એવી જ રીતે કરવાનું. જો પહેલા બોક્સમાં કેટલા છે આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો અહીંયા આપણે છ લખી દીધા. પછી આ બોક્સમાં કેટલા છે? એક બે ને ત્રણ, તો આપણે એની નીચેના બોક્સમાં ત્રણ લખ્યા. હવે બધાને સાથે ગણવા છે કેટલા થાય? તો આને આપણે ફરીથી ગણશું નહીં, આપણને ખબર છે અહીંયા છગડે છ લખેલા છે એટલે એ છ છે, તો એના પછીથી ગણવાનું. છ પછી શું આવે? સાત આઠ અને નવ, તો નવ થઈ ગયા ને, એટલે આપણે અહીંયા સીધા નવ લખી દેવાના. આ બધાને ફરીથી ગણવાની જરૂર નથી. સમજણ પડી હવે આમાં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યાં સુધી શીખ્યા? પેજ નંબર 55, 56 ને 57 ઉપર આપણે અલગ અલગ રીતે સરવાળાના દાખલા શીખ્યા ઉમેરતા. તો તમારે પણ આવી જ રીતે તમારા ગણિત ગમતની બુકમાં પેજ નંબર 55, 56 અને 57 ઉપર આવી જ રીતે સરસ રીતે ગણતરી કરતા શીખવાનું અને સરવાળાના દાખલા પૂર્ણ કરવાના છે. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.